આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પાટણ જિલ્લા સાંતલપુર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન સાંતલપુર ખાતે મળેલ. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું સાંતલપુર ખાતે સંમેલન યોજાયું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભરતભાઈ રાજગોર, જીવનભાઈ કમલ, ભીખુભા સોઢા, અર્જણભાઈ આહિર, કાનાભાઈ ગોહિલ, બહાદુરસિંહ જાડેજા સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજાયું, જેમાં મેદુભા જાડેજા, તાપ સદસ્ય શક્તિસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજા, ભીખુસા નારણજી, વિક્રમસિંહ જાડેજા, જસુભા જાડેજા, બાબુભા જાડેજા, હિંમતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકોની ઉપસ્થિતિમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજાયું, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્દુબા વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવા આવે છે. સમાજનો બનેલો ઇતિહાસ રહ્યો છે, ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે અને સમાજના આગેવાનો આવનારી પોતાની આશીર્વાદ આપે, સમર્થન આપે, અપીલ કરવા માટે પણ આપણે એના વિસ્તારના વિકાસમાં શું ફાળો આપે એ વિનંતી સાથે આજે ખૂબ સારી સંખ્યામાં સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા, ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, યુવાનો ઉપસ્થિત રહ્યા, તમામે સંકલ્પ કર્યો છે કે આ વિસ્તારનો વિકાસ કરવો છે અને વિસ્તારના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો તમામને જીતાડવા છે. અને અપીલ એ પણ કરી છે કે આજ સમાજના યુવાનો આવનારું સામાજિક અને રાજકીય નેતૃત્વ પણ કરે અને નેતૃત્વ કરે એના માટે પણ અપીલ કરી છે. એટલે જો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સમાજના આશીર્વાદ ખૂબ મળવાના છે. આભાર.